YouTube के बेल आइकन को बजाना ना भूलें हमारे लेटेस्ट अपडेट्स के लिए। अमदावाद खाते बेल्वेडर फिल्म्स ने MD मीडिया ग्रुप निर्माण कंपनी द्वारा फिल्म શું થયું નું પ્રમોશન કરવામાં આવ્યું। બેલ્વેડેર ફિલ્મ્સ અમદાવાદમાં સ્થિત એક ફિલ્મ નિર્માણ કંપની છે। આ કંપનીએ ફેબ્રુઆરી 2015માં શરૂઆત કરી અને ચોથા વર્ષમાં ફીચર ફિલ્મમાં સ્પર્ધાત્મક ક્ષમતા હાંસલ કરી છે। ખૂબ ઓછા સમયમાં બેલ્વેડેર ફિલ્મ્સે સર્જનાત્મક અને પ્રોફેશનલ વ્યક્તિઓ સાથે મળીને 5 ફીચર ફિલ્મ્સો બનાવી છે। પહેલો પ્રોજેક્ટ ફિલ્મ છેલ્લો દિવસ 20 નવેમ્બર 2015ના દિવસ રિલીઝ થઈ હતી, જે ખૂબ જ સફળ રહી અને બોક્સ ઓફિસના બધા રેકોર્ડ તોડી નાખ્યા હતા। એક વર્ષ પછી ડેઝ ઓફ તફરી રિલીઝ થઈ, જે છેલ્લા દિવસની રીમેક હતી। 19 મે 2017માં કરશન દાસ પે એન્ડ યુઝ ફિલ્મ રિલીઝ થઈ, જેમાં ઇન્ડિયામાં નિમ્ન વર્ગના લોકોનું વર્ણન કર્યું હતું, જે દર્શકોને ખૂબ ગમી। ફિલ્મ વાડાવિલાસ 2018માં મે મહિનામાં રિલીઝ થઈ હતી અને હવે બેલ્વેડેર ફિલ્મ્સ લાવી રહી છે તેના આગામી ફિલ્મ શું થયું, જે ઓગસ્ટ 2018માં રિલીઝ થશે। બેંગ્લોર સ્થિત પ્રોડક્શન હાઉસ MD મીડિયા ગ્રુપની સ્થાપના મહેશ દનાનાવારે કરી હતી, જે બહુભાષી એન્ટરટેનિંગ ફિલ્મ્સનું નિર્માણ કરે છે। શું થયું ફિલ્મ્સ એ MD મીડિયા ગ્રુપની પહેલી નિર્માણ કરેલી ગુજરાતી ફિલ્મ છે। પેટ પકડીને છેલ્લા દિવસના કલાકારોની ટીમ ફરી એકવાર પેટ પકડીને હસાવતી નજર જોવા મળશે। આવો જાણીએ શું કહ્યું આ ફિલ્મના કલાકારોએ તેમના મોએ તેમના અનુભવની વાત। हमारी फिल्म નું નામ છે શું થયું અને એક મિસ્ટ્રી છે કે શું થયું છે, તો એની માટે તમારે ફિલ્મ જોવા આવવાનું છે। 24 ઓગસ્ટે રિલીઝ થાય ત્યારે પણ એટલું કહી શકું કે જે રીતે તમને ટ્રેલર પરથી ખબર પડે કે ઇટ્સ અ ફન મેડ ફિલ્મ, તમારે બહુ જ પેટ પકડીને હસવાનું છે અને શું થયું છે એ તમને ટ્રેલરમાં થોડું ખબર પડશે, પણ એક્ચ્યુઅલીમાં શું થયું છે એ ફિલ્મ જોશો તો જ ખબર પડશે। ખાસ કરીને જે આખી પાછી ફિલ્મમાં ખાસ બહુ બધી વસ્તુ છે। એક તો આખી છેલ્લો દિવસની ટીમ ફરી આવી રહી છે, ફરી એક કોમેડી ફિલ્મ લઈને આવી રહ્યા છે અને વધારે ને વધારે કોમેડી તમને જોવા મળશે। અમારી એક જે કેમિસ્ટ્રી છેલ્લો દિવસ તમને ગમી એ ફરી 4 મિત્રોની વાત અને એ બધી તમને જોવા મળશે વાતો, અને એવું થશે જ નહીં કે તમે શાંતિથી બેસી શકશો, તમારે ખૂબ હસવાનું છે। અને ફિલ્મમાં જે મારા કેરેક્ટરનું નામ છે, જે રીતે ટ્રેલરમાં તમે સાંભળ્યું હશે, એને ચીકણો કહેવામાં આવે છે। એ બહુ વાગો છે, એને બહુ વિચિત્ર સવાલો થાય અને બધી રીતનો ચીકણો છે, એના શરીર બી ચીકણું છે, એને પરસેવો થયા કરે અને એ વાતોમાં ચીકણો છે, નાના નાના સવાલો કર્યા કરે, ઇરિટેટ કર્યા કરે, એવું એક કેરેક્ટર છે। અને બેઝિકલી એ થોડો ભાગો વ્યક્તિ છે, થોડું મગજ એનું ઓછું ચાલે છે, એટલે એ ટાઈપનું અલગ કેરેક્ટર મને ભજવવા મળ્યું અને મને બહુ મજા આવી। આ ફિલ્મમાં આઈ થિંક સ્ક્રિપ્ટ વાઇઝ તમે જોશો ને તો એક અલગ વાર્તા છે, જે આવી વાર્તા જ્યારે મેં પહેલી વાર ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળી ત્યારે જોયું હતું કે ઓ આટલી યુનિક વાર્તા, એની સાથે સાથે અમારા બધાના ટીમમાં સાથે આવીને જે એફર્ટ્સ છે એ તમને ખૂબ મજા કરાવશે, કારણ કે અમે શૂટમાં એટલું હસ્યા છે, તો આઈ એમ શ્યોર કે તમે ફિલ્મ જ્યારે જોશો ત્યારે એનાથી બમણું 3 ગણું હસશો જ હશે। તમે જેમ કહ્યું એમ આ કન્સેપ્ટ એકદમ જુદો છે। કન્સેપ્ટ ઇન ધ સેન્સ ફ્રેન્ડશીપ તો છે જ, પણ સાથે સાથે જે છેલ્લો દિવસમાં અમે કરેલું, ઘણા લોકોને એવા પ્રશ્નો છે કે શું છેલ્લો દિવસનો ભાગ છે, સિક્વલ છે? ના ના ના, એવું કંઈ નથી, પણ એક નવા કન્સેપ્ટ સાથે એ જ ટીમ સાથે અમે લોકો ફરી આવી રહ્યા છે। કેરેક્ટર્સ બી જુદા છે, તો બધાને મજા આવશે। અમે મજા કરી છે કેમેરાની પાછળ, ઓડિયન્સને પણ મજા આવશે। આ વખતે ધૂલાનો ડાયલોગ આમાં કયો હશે? ધૂલો છે જ નહીં, એટલે ધૂલાનો ડાયલોગ એવું નહીં કહી શકાય। કેરેક્ટરનું નામ વિરલ છે અને એનો કયો ડાયલોગ હશે એ તમે પિક્ચર જોજો, પછી તમે નક્કી કરશો કે કયો ડાયલોગ હશે। પબ્લિકને જે આપણા તરફથી ખાસ એક અપીલ કરવામાં આવે છે પિક્ચર જોવા માટે, ખાસ એક ખાસિયત રહી છે। ખાસિયતમાં એવું કહીશ કે બધા એક વખત પોતાના ફ્રેન્ડ સાથે જજો, બીજી વખત ફેમિલી સાથે જજો અને પછી ફેમિલી અને ફ્રેન્ડ સાથે ફરી વાર જજો, બહુ મજા આવશે। પહેલાં ફિલ્મની વાત કરું તો એક્સપિરિયન્સ બહુ જ જોરદાર હતો ફિલ્મનો, અને છેલ્લો દિવસ પછી 3 વર્ષ પછી આખી ફિલ્મ જોડે આવી છે અને આ કદાચ આ ફિલ્મ કરી અમે લોકોએ વચ્ચે કદાચ તમને બધાને ખબર હોય તો અમે લોકોએ વાંઢા વિલાસમાં એક નાનો કેમિયો કર્યો હતો। હવે એ નાના કેમિયો વખતે પણ અમને એવું થયું હતું કે યાર ફરીથી એક ફિલ્મ કરવી છે, અને લકીલી વી ઓલ હેપન ટુ ડુ અ ફિલ્મ ટુગેધર આફ્ટર 3 લોંગ યર્સ, અને એટલે આખી ફિલ્મની જે સ્ટ્રેન્થ હતી, જે બોન્ડિંગ હતા, ખાલી એક્ટર્સના નહીં, એક્ટર્સની સાથે સાથે ડિરેક્ટર્સના, ઇવન ધ મેકર્સના, ક્રૂના, ટેકનિશિયન્સના, એટલે એ બધું જ છે ને બહુ આમ ફેમિલી રીયુનિયન જેવું હતું મારા માટે એટલીસ્ટ. અને આઈ થિંક બહુ જ મજા આવી છે અને એ તમને ટ્રેલરમાં પણ દેખાશે અને ફિલ્મમાં પણ દેખાશે. અને મારા કેરેક્ટરની વાત કરું તો છેલ્લો દિવસમાં મારું કેરેક્ટર વોઝ આઈ ગેસ બિટ ગ્લેમરસ, થોડું આઈ કેન્ડી જેવું હતું. આ ફિલ્મની અંદર મારું કેરેક્ટર બહુ જ સટલ, ડાઉન ટુ અર્થ અને પેલી ગર્લ નેક્સ્ટ ડોર કહેવાય ને, સાદી છોકરી એવું કેરેક્ટર છે, જે પેલું કુર્તી અને જીન્સ પહેરીને જ બહાર જતી હોય અને દુપટ્ટો પહેર્યા વગર તો બહાર નીકળતી જ ના હોય, એવું સીધું સાદું કેરેક્ટર છે. અને આઈ થિંક ઓવરઓલ પ્લોટ પણ જરાય હાઇપ્ડ નથી, બહુ જ સીધા સિમ્પલ લોકોની જ વાર્તા છે. એટલે આઈ થિંક તમે બધા જ આને બહુ જ કનેક્ટ કરી શકશો. બિલકુલ ફિલ્મમાં કમ્પ્લીટ એન્ટરટેનમેન્ટ છે, ફિલ્મમાં ડ્રામા પણ છે, કોમેડી પણ છે અને એક ફેમિલી ઓડિયન્સને જોઈ શકાય એ પ્રકારની એક કમ્પ્લીટ એન્ટરટેનમેન્ટ ફિલ્મ બનાવી છે, જે અમે 24 ઓગસ્ટના રિલીઝ કરી રહ્યા છે. અને સેમ છેલ્લો દિવસની સ્ટારકાસ્ટ સાથે ડિરેક્ટર પણ એ જ છે અને ધ ટીમ આવી રહી છે 3 વર્ષ પછી. આઈ એમ શ્યોર કે પબ્લિકને એટલી જ મજા આવશે જેટલી પહેલાંની ફિલ્મોમાં મારી મજા આવેલી છે. ફિલ્મની સ્ટોરી સર કે ફિલ્મની સ્ટોરી એટલી એન્ટરટેનિંગ બનેલી હતી એન્ડ વી થોટ કે જો અગર આપણે સેમ સ્ટારકાસ્ટ સાથે અગર આપણે ફિલ્મ બનાવીશું તો પબ્લિકને એટલી જ મજા આવશે એન્ડ વી ડિસાઇડેડ ટુ સ્ટાર્ટ વિથ ધ સેમ ટીમ. કમ્પ્લીટ એન્ટરટેનમેન્ટ પેકેજ છે એટલે ફિલ્મ ફૂલ ઓન પબ્લિક એન્જોય કરશે, જે પહેલાંની ફિલ્મો એન્જોય કરી છે એ પ્રકારે જ આ વિશ્વાસ હોય કે પબ્લિકને ડેફિનેટલી મજા આવશે આ ફિલ્મ સાથે. કેમેરામેન દર્શન સાથે સંજીવ કુમાર રાજપૂતનો રિપોર્ટ, GNA, અમદાવાદ.